नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्यासंकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनी मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण 10 नी अंदर जे पांचमा चैप्टर नो अभ्यास करी रह्या छे के तत्वोनु आवर्ती वर्गीकरण, एनी अंदर छेल्ला लेक्चर नी अंदर आपणे मेंडलिव छे एना आवर्त कोष्टक छे एनी वात छे करी थी कि भाई जे मेंडलिव छे एने ते समयना 63 तत्व छे एने परमाणीय दड़ना चढ़ता क्रमांक ने आधारे गोठवामां आव्यो। एने घणा बधा जे शोधायेला तत्व हता एना गुणधर्मो छे एना परमाणीय दड़ छे एनो अभ्यास करी अने त्यार पछी 63 कार्ड लीधा अने प्रत्येक कार्डनी अंदर एने एक एक तत्वना गुणधर्मो छे ए नोंधा अने पछी समान गुणधर्मो धरावता तत्व छे एने टाँचणीनी मददथी दीवाल साथे जोड़ी दीधा। तो आवी वात छे ए आपणे चौथा लेक्चरनी अंदर करी थी। आ उपरांत आपणे जे मेंडलिव छे एना आवर्त कोष्टकनी केटलीक उपलब्धिओ मतलब के एनी विसंगताओ एना विशे पण वात छे करी गया छे। हवे आजना लेक्चरनी अंदर आपणे आ जे मेंडलिव जे तत्व छे एनुं वर्गीकरण कर्युं छे जे पोते पोतानुं आवर्त कोष्टक छे बनाव्युं छे અને એને પોતાનો એક આવર્ત નિયમ પણ આપ્યો હતો કે ભાઈ ખરેખર તત્વ છે એના ગુણધર્મો છે એ પરમાણીય દળના આવર્તનીય વિધેય છે, એ મેન્ડેલિફે પોતાનો આવર્ત નિયમ છે આપ્યો હતો અને એને આધારે એણે સુવ્યવસ્થિત તત્વ છે ગોઠવ્યા હતા। પરંતુ આજના લેક્ચરની અંદર આપણે મેન્ડેલિફ છે એના આવર્ત કોષ્ટકના કેટલાક ફાયદાઓ છે એ જોવાના છે। તો પહેલાં વહેલાં આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાઓ છે એના વિશે વાત છે કરશું। તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના શું ફાયદા છે? તો પહેલો ફાયદો આપણે જોઈએ કે મેન્ડેલિફે જે તત્વ છે એને પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવ્યા હતા, તો એને આધારે જે તત્વો શોધાયા નથી તો એવા નવા તત્વો શોધવા માટે વૈજ્ઞાનિકો છે એને વેગ છે મળ્યો હતો કે જેને આધારે નવા નવા તત્વો છે એને શોધી શકાય। તો પહેલો ફાયદો છે। ત્યાર પછી બીજો ફાયદો એ છે કે કેટલાક તત્વો છે એના પરમાણીય દળ છે એની ફરીથી ચકાસણી તમારે કરવી હોય તો પણ તમે કરી શકો। તો પહેલો ફાયદો આપણે એ જોયો કે જે નથી શોધાયા એવા તત્વોને શોધવા માટે વૈજ્ઞાનિકો છે એને સરળતા રહી, વેગ મળ્યો। બીજો ફાયદો એનો એ હતો કે કેટલાક તત્વો એવા છે કે જે તત્વના જે પરમાણીય દળ છે એની પુનઃ ચકાસણી કરવી હોય, ફરીથી તપાસવું હોય તો તમે તપાસી શકો। અને ત્રીજો ફાયદો એ છે અગત્યનો કે જ્યારે મેન્ડેલિફ છે એણે 63 તત્વ છે એના દ્વારા આવર્ત કોષ્ટક છે એ તૈયાર કર્યું ત્યારે કેટલાક તત્વો છે એ નહોતા શોધાણા, દાખલા તરીકે હાઇડ્રોજન છે, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, તો આવા તત્વ છે એની શોધ થઈ નથી। તો મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યા પછી આ તત્વો છે શોધાણા, અને આ તત્વો શોધાયા પાછળનું કારણ એ પણ છે કે પાછળથી શોધાણા, તો એની પાછળનું કારણ એ છે કે એક તો એની માત્રા ખૂબ જ ઓછી છે અને એ કેવા છે તો કે નિષ્ક્રિય છે, એને કારણે પાછળથી શોધાણા। પરંતુ આપણે સમજવાનું એ છે કે સૌથી અગત્યનો ફાયદો એ છે, વિશેષતા એની એ છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક તૈયાર થયા પછી જ્યાં હાઇડ્રોજન ને હિલિયમ ને નિયોન ને આ બધા તત્વો છે શોધાણા, આમ તો ખરેખર આવર્ત કોષ્ટકને તમે જો હાઇડ્રોજન તો પહેલાં શોધાયેલું હતું પણ તે પછીના હિલિયમ ને નિયોન ને આર્ગોન ને આ બધા જે તત્વો શોધાયા કે જે નિષ્ક્રિય તત્વ છે તો એને આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપવામાં આવ્યું, પરંતુ જે મેન્ડેલિફે જે તત્વો ગોઠવા હતા આ ગોઠવેલા જે તત્વો છે એને કોઈપણ જાતની ખલેલ પહોંચાડ્યા વગર, મતલબ કે સરળ ભાષામાં કેવું હોય તેવું કહી શકાય કે આ જે પાછળથી શોધાયેલા જે તત્વો છે એને આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપવા માટે
પહેલેથી જે તત્વ ગોઠવેલા હતા એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નહીં અથવા કરવો પડ્યો નહીં. કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર એ નવા શોધાયેલા જે તત્વ છે એને સરળતાથી આવર્ત કોષ્ટકની અંદર શું આપવામાં આવ્યું, સ્થાન છે એ આપવામાં આવ્યું હતું. એટલે કહેવાનો મતલબ મળ્યો છે કે જે પાછળથી જે નવા તત્વ શોધાયેલા છે, આમ તો નિષ્ક્રિય વાયુનો જે સમૂહ છે, તમે આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો જે છેલ્લો સમૂહ છે, 18મો સમૂહ કે જે નિષ્ક્રિય વાયુનો સમૂહ છે, તો એ તત્વ છે એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર મૂકવા માટે જે કોઈ પણ તત્વ છે એને ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી એ બધા જ તત્વો છે એને ગોઠવી શકાના. તો આ ત્રણ છે એ અગત્યના ફાયદાઓ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે મેન્ડેલિફ છે એની કેટલીક મર્યાદાઓ છે, ત્રુટીઓ છે, એના વિશે આપણે અભ્યાસ છે કરવાનો છે. તો હવે આપણે એ જોશું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા એટલે ખામીઓ. હવે જો મેન્ડેલિફ છે એની પહેલી ખામી એ હતી કે મેન્ડેલિફ છે એ એવું પ્રસ્થાપિત ન કરી શકે ખરેખર હાઇડ્રોજન છે એને આવર્ત કોષ્ટકની અંદર ક્યાં મૂકવું, મતલબ કે હાઇડ્રોજનનું સ્થાન છે એ નક્કી કરી શકો નહીં. તો પહેલી મર્યાદા એની એ છે, ખાસ યાદ રાખજો, એ છે કે હાઇડ્રોજનનું સ્થાન નક્કી ન કરી શકો. શા માટે, તો એની પણ આપણે ચર્ચા કરશું કે જો હાઇડ્રોજનનું એવું છે કે હાઇડ્રોજન છે એ આવર્ત કોષ્ટકની અંદર જે આલ્કલી ધાતુ છે એટલે કે પેલા સમૂહની ધાતુ છે એના જેવા ગુણધર્મ છે ધરાવતું હતું. આમ તમે જો તો હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના છે, કારણ કે કોઈ પણ તત્વ છે એના જે રાસાયણિક ગુણધર્મ છે એ કોને આભારી હોય, તો કે એની ઇલેક્ટ્રોન રચનાને આભારી હોય છે. અને ખાસ યાદ રાખશું આપણે કે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના છે કોને મળતી આવે છે, તો કે પેલા સમૂહના તત્વને, આલ્કલી ધાતુમય જે તત્વ છે તો એની અંદર લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, જો પહેલો સમૂહ છે એના તત્વને મળતી આવે. તો ખરેખર એનું સ્થાન છે એ આવર્ત કોષ્ટકની અંદર પેલા સમૂહની અંદર હોવું જોઈએ. આ ઉપરાંત જે હાઇડ્રોજન છે એ આલ્કલી ધાતુ જે રીતના સંયોજન બનાવે, એટલે કે આલ્કલી ધાતુ છે એ ક્લોરિન સાથે સંયોજાઈ શકે, આ ઉપરાંત ઓક્સિજન સાથે સંયોજાઈ શકે, આ ઉપરાંત સલ્ફર સાથે સંયોજનો આપે, તો એવી જ રીતના હાઇડ્રોજન છે એ પણ ક્લોરિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે, ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે, સલ્ફર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે. તો કહેવાનો મતલબ મારો એવો છે કે હાઇડ્રોજન છે એને ક્યાં સ્થાને મૂકવો, તો એ દ્વિધા હતી, એ મુશ્કેલી હતી કે હાઇડ્રોજન છે એને પહેલા સમૂહની અંદર મૂકવો, કારણ કે હાઇડ્રોજન છે એ બીજા 17મો જે સમૂહ છે એ 17મો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તમે હેલોજન સમૂહ કહેશો તો એના જેવા પણ ગુણધર્મ ધરાવે છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે મેન્ડેલિફ છે એ હાઇડ્રોજનનું સ્થાન છે નક્કી કરી શકો નહીં. એને આપણે થોડીક વાત કરીએ કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે એક. તમે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો એક જ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાઈ જશે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે, તો કે એક જ ઇલેક્ટ્રોન થશે. તો જે આલ્કલી ધાતુ છે તો એની તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો જોઈએ આપણે, જો દાખલા તરીકે લિથિયમ છે તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, તમે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1, તમે આવી ઇલેક્ટ્રોન રચના છે એ ભણી ગયા છો એટલે સીધી તમને વાત કરું છું. તો એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે, 1. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે, 1, કારણ કે એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. એમ એના પછીનું જે આલ્કલી ધાતુમય તત્વ જોઈએ તો કે NA, સોડિયમ,
તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે 11. હવે તમે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. તો એની પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. એમ પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમ છે એની સંજ્ઞા K, એનો પરમાણુ ક્રમાંક 19. એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 1 થાય ને. 8 × 2 = 10, 8 × 18 = 19. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આ તમે જોશો કે હાઇડ્રોજન છે એની પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અને જે આલ્કલી ધાતુમય તત્વ છે, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ, આ પહેલા સમૂહના તત્વો છે. સમૂહને આવર્ત છે એની વાત પણ આપણે આગળના લેક્ચરની અંદર કરી છે કે આવર્ત કોષ્ટકની અંદર જે આડી હરોળ છે એને આપણે આવર્ત કહેશું, અને જે ઊભા સ્તંભ છે, ઊભી હરોળ છે, એને સમૂહ તરીકે ઓળખવામાં આવે. તો આ તમે એક જ સમૂહની અંદર જોશો તો આપણે ખબર છે કે લિથિયમ છે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે, સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે, અને પોટેશિયમ છે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 જ ઇલેક્ટ્રોન છે. તો કહેવાનો મતલબ મારો એવો છે કે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના છે એ કોની સાથે સામ્યતા ધરાવે છે? તો કે પહેલા સમૂહના તત્વ સાથે સામ્યતા ધરાવે છે. આ ઉપરાંત એના સંયોજનોની વાત કરીએ તો હાઇડ્રોજનના સંયોજનો એ પણ આપણે ચર્ચા કરી લઈએ. અને Na એટલે કે સોડિયમના સંયોજનો. તો જો હાઇડ્રોજન છે એ પણ ક્લોરિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આપણને ખબર છે કે હાઇડ્રોજન છે ક્લોરિન સાથે સંયોજન HCl બનાવે, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, અથવા તો હાઇડ્રોજન ક્લોરાઇડ, અને જલીય દ્રાવણ હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ કહેશું, બરાબર. એવી રીતના સોડિયમ છે એ પણ ક્લોરિન સાથે સંયોજાય, શું બનાવે? NaCl, સોડિયમ ક્લોરાઇડ છે બનાવે છે. એવી રીતના હાઇડ્રોજન છે એ પણ ઓક્સિજન સાથે સંયોજાય છે, H2O, પાણી. પાણી એમ નથી બનતું, આપણને ખબર છે કે પાણી બનવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન જરૂરી છે. હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય તો જ શું બને? પાણી. તો એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન છે કોની સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે? ઓક્સિજન સાથે. તો એવી રીતના સોડિયમ છે એ પણ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે, Na2O, સોડિયમ ઓક્સાઇડ. એવી રીતના હાઇડ્રોજન છે એ સલ્ફર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે, હાઇડ્રોજન સલ્ફાઇડ. તેમ સોડિયમ છે એ પણ સલ્ફર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે, Na2S, સોડિયમ સલ્ફાઇડ. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આલ્કલી ધાતુ છે એ ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફર સાથે સંયોજનો આપે, એવી જ રીતના હાઇડ્રોજન છે એ પણ ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફર સાથે સંયોજનો આપે છે. તો એનો મતલબ એવો થયો કે ખરેખર હાઇડ્રોજન છે એ જે પહેલો સમૂહ છે એના જેવા ગુણધર્મ ધરાવે છે. તો એવું કહી શકાય કે હાઇડ્રોજન છે એને ક્યાં મૂકવો જોઈએ? તો કે આવર્ત કોષ્ટકની અંદર પહેલા સમૂહની અંદર એનું સ્થાન છે હોવું જોઈએ. પરંતુ દ્વિધા પાછી એ પણ હતી કે હાઇડ્રોજન છે એ જે હેલોજન સમૂહ છે એના જેવા પણ શું ધરાવે છે? ગુણધર્મ ધરાવે છે. શા માટે? તો કે આપણને ખબર છે કે હેલોજન તત્વો છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, તો આપણને ખબર છે કે એ દ્વિપરિમાણીય હોય. આપણને ખબર છે કે એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને બહુપરિમાણીય, એ આપણે 9મા ધોરણની અંદર એનો અભ્યાસ કર્યો કે જો કોઈ પણ તત્વ છે એનો એક જ પરમાણુ અસ્તિત્વ ધરાવતો હોય તો એને આપણે એક પરિમાણીય કહીશું, જો કોઈ પણ તત્વ છે એના બે પરમાણુ અસ્તિત્વ ધરાવતા હોય તો એને આપણે દ્વિપરિમાણીય કહીશું, અને ઘણા તત્વો એવા છે કે બે કરતાં વધારે પરમાણુ અસ્તિત્વ ધરાવતા હોય તો એને આપણે શું કહેશું? બહુપરમાણીય કહેશું. તો કહેવાનો મતલબ મારો એવો છે કે જે હેલોજન તત્વ છે એ હેલોજન તત્વની અંદર ક્લોરિન, તો કે Cl2 ડાયક્લોરિન, બે પરમાણુ હોય, બ્રોમિન હોય તો Br2 ડાયબ્રોમિન, આયોડિન હોય તો I2 ડાયઆયોડાઇડ. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે હેલોજન તત્વ છે એ દ્વિપરિમાણીય હોય, તો એવી જ રીતના હાઇડ્રોજન છે એનો પણ એક પરમાણુ અસ્તિત્વ ધરાવતો નથી, હાઇડ્રોજન પણ દ્વિપરિમાણીય છે.
આ ઉપરાંત હેલોજન તત્વની જેમ હાઇડ્રોજન છે એ પણ કેટલાક તત્વ સાથે આયનીય બંધ અને સહસંયોજક બંધથી જોડાઈ શકે. તો કહેવાનો મતલબ મારો છે, આયનીય બંધ અને સહસંયોજક બંધ વિશે પણ તમે ભણી ગયા છો બરાબર, કે જે બંધના નિર્માણ માટે ઇલેક્ટ્રોન છે એની આપલે થતી હોય, મતલબ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતું હોય અને બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવતું હોય તો એના આયનીય બંધ કહેવાય. અને જો ઇલેક્ટ્રોન છેની સહિયારી ભાગીદારી થતી હોય તો કેવો બંધ રચાય? સહસંયોજક બંધ રચાય. તો હેલોજન તત્વોની જેમ હાઇડ્રોજન પણ આયનીય બંધ અને સહસંયોજક બંધ છે ધરાવે છે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે હાઇડ્રોજન છે એ હેલોજન તત્વ છે એના જેવા પણ શું ધરાવે છે? ગુણધર્મો ધરાવે છે. તો એને એ હેલોજન તત્વ છે એનો જે સમૂહ છે, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ તો જે 17મો સમૂહ છે તો એના જેવા ગુણધર્મો ધરાવે છે, તો એને ત્યાં પણ મૂકી શકાય. એટલે કહેવાનો મતલબ મારે એવો છે કે હાઇડ્રોજન છે એને પહેલા સમૂહની અંદર મૂકવો કે 17મા સમૂહની અંદર મૂકવો એ દ્વિધા હતી, એ મેન્ડેલિપ છે એ નક્કી કરી શકો નહીં. તો આ એની શું છે? મર્યાદા છે. તો આ પહેલી મર્યાદા છે બરાબર. ત્યાર પછી બીજી મર્યાદા એ છે કે સમસ્થાનિકો છે એના સ્થાન, મતલબ કે જ્યારે મેન્ડેલિપ છે એણે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું થઈ ગયું બરાબર, ત્યાર પછી કેટલાક સમસ્થાનિકો છે એ શોધાણા. તો પ્રશ્ન એ થાય કે ભાઈ સમસ્થાનિક કોને કહેવું, તે એ આપણે ધોરણ 9ની અંદર એના વિશે અભ્યાસ કરી ગયા છે કે ભાઈ સમસ્થાનિકો કોને કહેવાય. તો કે એક જ તત્વના એક કરતાં વધારે જે પરમાણુ છે એના પરમાણીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણીય દળ જુદા જુદા હોય, અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તો એવું કહી શકાય કે એક જ તત્વના એક કરતાં વધારે તત્વના પરમાણીય ક્રમાંક, તો પરમાણીય ક્રમાંકનો આધાર કેના ઉપર હોય? તો કે જે તે તત્વની અંદર રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા ઉપર હોય. તો જે તે તત્વ છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેવા તત્વને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો સમસ્થાનિક કોને કહેશું? તો હવે આપણને ખબર પડી ગઈ હશે કે એક જ તત્વના એક કરતાં વધારે પરમાણુઓ છે જેના પરમાણીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણીય દળ જુદા જુદા હોય તો તેવા પરમાણુને એકબીજાના શું કહેશું આપણે? સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું અને પાછળથી જે કેટલાક તત્વના સમસ્થાનિકો છે એ શોધાણા, તો એ સમસ્થાનિકો છે એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપવું લગભગ મુશ્કેલ હતું. મતલબ કે મેન્ડેલિફ એ શોધાયેલા જે સમસ્થાનિકો છે એને પોતાના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપી શકો નહીં. તો આ એની કેટલામી મર્યાદા હતી? બીજી મર્યાદા હતી. અને ત્રીજી મર્યાદા એની એ છે કે તત્વના પરમાણીય દળની અનિયમિતતા, કે મેન્ડેલિફે જે તત્વ છે એને પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવા, તો બે ક્રમિક તત્વના પરમાણીય દળ છે એના વચ્ચે અનિયમિતતા હતી, એક સરખું હતું નહીં, તો એને આધારે એ બે તત્વો વચ્ચે કેટલા નવા તત્વ શોધાશે એ આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ ત્રણ મર્યાદાઓ છે એ ખાસ તમારે યાદ રાખવાની થશે બરાબર. તો પહેલી મર્યાદા કઈ જોઈ? તો કે આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનું સ્થાન છે એ ક્યાં હોવું જોઈએ એ મેન્ડેલિફ દ્વારા નક્કી થયું નહીં. બીજી મર્યાદા આપણે કઈ જોઈ? તો કે સમસ્થાનિકોના સ્થાન પણ નક્કી કરી શકાણું નહીં, કે ભાઈ મેન્ડેલિફે જે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું અને આવર્ત કોષ્ટક તૈયાર થયા પછી જે સમસ્થાનિકો શોધાણા, તમને ખબર કે હાઇડ્રોજન છે એના પણ સમસ્થાનિકો છે બરાબર, હાઇડ્રોજન ને ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ ને આ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, એમ ક્લોરિનના છે, ઓક્સિજનના છે, તો આપણને ખબર છે. તો પાછળથી જે સમસ્થાનિકો શોધાણા છે
એને મેન્ડેલિફ છે એ પોતાના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપી શકો નહીં. અને ત્રીજી મર્યાદા આપણે એ જોઈ કે તત્વના પરમાણીય દળની અનિયમિતતા, કે જે મેન્ડેલિફે તત્વનું આવર્તી વર્ગીકરણ કર્યું તો બે ક્રમિક તત્વો વચ્ચે પરમાણીય દળ વિશે અસમાનતા હતી, એટલા માટે વચ્ચે કેટલા નવા તત્વ શોધાશે એના વિશેની આગાહી કરવી મુશ્કેલ હતી. તો આ ત્રણ મર્યાદાઓ છે એ આપણે યાદ છે રાખવાની છે, બરાબર. તો આપણે આજના લેક્ચરની અંદર મેન્ડેલિફ છે એના આવર્ત કોષ્ટકના ત્રણ ફાયદાઓ જોયા, અને મેન્ડેલિફ છે એના આવર્ત કોષ્ટકની ત્રણ મર્યાદાઓ છે એના વિશે વાત છે કરી છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા છે કરશું. ઓકે, થેન્ક યુ.